કેમ છો મિત્રો, મજામાં? વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર 2 છે, જેમનું નામ છે એકચલ સુરેખ સમીકરણ. તેમનું આપણે સ્વાધ્યાય 2.5 પહોંચ્યા છીએ અને આગળના વિડીયોની અંદર આપણે 1-3 દાખલા જોયા હતા. આ વિડીયોની અંદર આપણે દાખલા નંબર 4 જોવાના છીએ અને કુલ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 2નો પાર્ટ ગણો તો 20મો પાર્ટ છે, એટલે કે 20મો વિડીયો છે. આગળના 19 વિડીયો તમે જોયા ન હોય તો જરૂરથી તમે જોઈ શકો છો. ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઈક કરો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ચાલો મિત્રો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. અને હા, એક વસ્તુ તમને જરૂરી કહેવાની એ કે દરેક દાખલા ડિટેલમાં સમજાવવામાં આવે છે, જેથી કરીને વિડીયોને અંત સુધી જોવો અને સમજાય તો લાઈક ચોક્કસ આપજો. ઓકે, જોઈએ આપણે દાખલાની રકમ. રકમ આપણી સમક્ષ આવી ચૂકી છે કે ભાઈ નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. આપણને ખ્યાલ છે આગળના 3 દાખલા આપણે એના રિલેટેડ જ કર્યા છે. તો શું છે? તો કે આમાં એક્સની કિંમત આપણે મેળવવાની છે. આ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે, એક્સની કિંમત મેળવવાની છે. હવે આમાં તમે આમ પણ કરી શકો કે ભાઈ આ સ્ટેપ છે, આખે આખું સ્ટેપ બરાબરની આ બાજુ લઈ જાઓ, અહીંયા પ્લસ હોય તો આ બાજુ માઇનસમાં આવશે ને બરાબર, પછી કાંઈ ન આવે એટલે પ્લસમાં 0 હોય એટલે 0 થાય બરાબર, અને પછી 3 અને 5 ભેગા કરી અને એનો લસા લઈ લ્યો, 5 તેરી 15 થાય એટલે એનો લસા 15 થશે, અને પછી સાદુરૂપ આપો તોય ચાલે. પરંતુ આપણે 3 અને 5 નો લસા ડાયરેક્ટ લઈ લઈ કેટલો થાય? 15 થાય, આપણને ખ્યાલ છે. તો ચાલો જોઈએ કે 3 અને 5 નો લસાઅ 15 છે. તેથી સમીકરણની બે બાજુ 15 વડે ગુણી નાખી, આપણે 15 છે બે નો લસા, તો આ બે બાજુ, આ બાજુ 15 વડે ગુણીએ અને આ બાજુ 15 ની સાથે આપણે ગુણી નાખીએ, તેથી સમીકરણની બંને બાજુ 15 વડે ગુણતા. ઓકે, બે બાજુ આપણે 15 વડે ગુણવાનું છે. તો સમીકરણની ડાબા એટલે કે ડાબી બાજુ આપણે 15 સાથે ગુણશું તો શું થશે? તો કે 15 ગુણ્યા કેટલા? તો કે 15, અને કૌંસમાં આખું સ્ટેપ લખી નાખું, x-5 ના છેદમાં 3 ચાલે? તો કે હા ચાલે. બરાબર કરીને 15 કૌંસમાં આખું સ્ટેપ કરી નાખું, x-3 ના છેદમાં 5, બે બાજુ આપણે 15 સાથે ગુણી નાખેલું છે. હવે જોજો જોઈ શું કરશો, તો 2નો છેદ વયો જશે, કારણ કે અહીંયા 5 તેરી થશે 15, 3 3 ગયા વધશે 5, અહીંયા 5 તેરી 15 તો કેટલા, 5 5 ગયા વધશે 3, અહીંયા 3 છે એના અહીંયા અંદર કૌંસની અંદર ગુણી નાખવાના, અહીંયા 5 છે અને કૌંસની અંદર ગુણી નાખવાના. પછી તો સૌ પ્રથમ આપણે શું કરશું, છેદ ઉડાડ દઈ, 5 3 15, 5 3 15, 5 5 ગયા 3 3 ગયા વધે શું? તો કે 5 x-5 = 3 x-3. ઓકે, ડન. શું કરશું, 5ને કૌંસની અંદર ગુણવાનો છે તો 5ને 1 સાથે ગુણવાનો અને પછી 5 સાથે ગુણવાનો, -5 છે તેની સાથે ગુણવાનો, 3ને પહેલા 1 સાથે ગુણવાનો અને 3ને પછી આ -3 સાથે ગુણવાનો રહેશે. ચાલો આપણે બીજા પેજે કરીએ, શું આવશે પહેલાં જોઈ લઈ. 5x-5 5 5 25, 5 × 5 25, 5x-25 કેટલા આવશે? તો કે 5x-25 બરાબર. હવે શું આવશે? તો કે 3x-3 3 9 9, 3x-9, ડન. તો કે હા ડન, ઓકે, રેડી છે. હવે શું કરશો, એક્સ એક્સ વાળા ભેગા કરો, એક્સ વગરના બે ભેગા કરો, એક્સ એક્સ વાળા આ બેને ભેગા કરવા છે તો આ 3x ને આ બાજુ જવા દો, આને અહીંયાથી કાઢવું છે તો -25 ને આ બાજુ આવવા દો, એ માઇનસ છે, આ બરાબરની આ બાજુ જશે તો +25 થશે, અહીંયા +3x છે, કાંઈ નિશાની નથી એટલે આ બાજુ જશે તો -3x થશે. તો ચાલો આપણે કરી નાખીએ, 5x-3x 3x આ બાજુ એવા. હવે શું કરશું, 25 છે -25 છે બરાબરની સામે જશે તો +25 થશે, પહેલાં એ લેખા અને
જો આ 25 પહેલા અહીંયા લખી નાખ્યા અને પછી આ 9 અહીંયા આપણે લખ્યા માઈનસ 9 એમ ને એમ એઝ ઇટ ઇઝ લખી નાખ્યા શું કર્યું તો કે 3x ને ડાબી બાજુ લીધા અને માઈનસ 25 ને જબ્બા લેતા એટલે કે જમણી બાજુ લેતા 3x ને ડાબી બાજુ લીધા અને માઈનસ 25 ને જમણી બાજુ આપણે લીધા x વગરનું અને x વાળું બેને ભેગા કર્યા હવે જો 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 શું કરશો તો કે 5x માંથી 3x જાય તો વધે કેટલા 5 માંથી 3 જાય તો 2 વધે 2x મોટો કોણ છે 5 એની નિશાની આગળ કાઈ નથી પ્લસ છે એટલે અહીં આ ધન જ આવશે 25 માંથી 9 બાદ કરવાના છે તો પહેલા શું કરશો 25 છે એમાંથી 5 બાદ કરો તો કેટલા થાય 20 વધ્યા કેટલા 4 બીજા 4 બાદ કરી દીધું કેટલા થાય 16 આવી રીતના પણ તમે કરી શકો છો અથવા તો એમ નથી કરવું આપણે ના ના એમ જ કરી લઈ ચાલો 16 બરોબર ઓકે હવે જોજો હવે અહીંયા 2 વધારે છે એ 2 ને કાઢવા છે તો બે બાજુ 2 સાથે ભાગી નાખીએ તો વયા જાય તો કે હા નીકળી જાય 2x ના છેદમાં 2 બરાબર 16 ના છેદમાં 2 લખશું શું બંને બાજુ 2 વડે ભાગતા ભાગતા ભાંગતા નહીં ભાગતા એવું અવારનવાર કહેતો હોય બરોબર તોની માથે મીંડું 2 2 વયા જાય પછી અહીંયા શું થશે 8 2 16 2 2 વયા ગયા શું આવશે x બરાબર 8 x ની કિંમત એકવાર મળી ગઈ એટલે સમજી લેવાનું કે અહીંયા આપણો આ સરસ મજાનો આખો દાખલો પૂરો થઈ ગયો છે અને સાથે સાથે વિડિયો પણ પૂરો થાય છે આશા રાખું છું કે આ દાખલો તમે એકદમ ડિટેલમાં વ્યવસ્થિત રીતના સમજી ગયા છો હમ તો એક જરૂરી માહિતી મારે તમને દેવાની કે જો તમને સમજાનો છે તો વિડીયોને લાઈક કરો અને સરસ મજાની એક કોમેન્ટ કરી દો તમે લાઈક કરવાનું કોમેન્ટ કરવાનું રાખો અમે તમને વિડીયો આપીએ છીએ એવા હાઈ ક્વોલિટીવાળા હાઈ રિઝોલ્યુશનવાળા તો અમે તો એની સામે અમે માત્ર ને માત્ર આશા તમારી લાઈકની અને સરસ મજાની કોમેન્ટની રાખીએ છીએ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવાની રાખીએ છીએ તો જરૂરથી અમારી આશા પણ તમે પૂરી કરો જરૂરથી લાઈક કરો સરસ મજાની કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો ફરી મળશું એક સરસ મજાના નવા વિડીયો સાથે ફરી પધારજો બાય જય હિન્દ વંદે મહાત્મા આવજો ધન્યવાદ